विद्यार्थी मित्रों, आज आप धोरण 6 विषय गणित में नव चेप्टर 6 पूर्णांक संख्याओ विषय जोवानुं छे। तो आपणे पूर्ण संख्या प्राकृतिक संख्या शीखी गया था, बराबर। हवे शून्यनी नीचे जता शुं मळे? ऋण संख्या मळे। एटले तमे डाबी साइड जाओ तो ऋण मळे, जमणी साइड जाओ तो ऊपर जाओ तो धन मळे। संख्या रेखा पर शून्यनी डाबी बाजुए ऋण संख्या छे। ऋण पूर्ण संख्या शून्य अने धन पूर्ण संख्या मळीने शुं बने? पूर्णांक बने। ऋण पूर्ण संख्या शून्य अने धन पूर्ण संख्या मळीने शुं बने? पूर्णांको बने। संख्या रेखा पर कोई पण पूर्णांकनी जमणी बाजुनो पूर्णांक केवो होय? मोटो जोय। एटले डाबी बाजु करता जमणी बाजु केवी होय? मोटी जोय। संख्या रेखा पर कोई पूर्णांकनी डाबी बाजुनो पूर्णांक जमणी बाजु करता केवो होय? नानो जोय। हवे 1, 2, 3, 4 એ પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય, મેં તમને ચેપ્ટર 2 માં શીખવાડ્યું હતું, બરાબર ને। અને પૂર્ણ સંખ્યા 0, 1, 2, 3, 4 થી શરૂ થાય એ પૂર્ણ સંખ્યા। હવે સાધ્ય 6.1, તો નીચે આપેલા પદોના વિરુદ્ધ પદ લખો। વજનમાં વધારો તો એનું વિરુદ્ધ શું થાય? ઘટાડો। વજનમાં ઘટાડો, પછી 30 કિમી ઉત્તરમાં તો 30 કિમી દક્ષિણમાં, 326 BC તો 326 AD આવે, કારણ કે બી અન સી છે તો એ અને ડી લેવાનું। પછી 700 રૂપિયાનું નુકસાન તો 700 રૂપિયાનો નફો। દરિયાની સપાટી 100 મીટર ઉપર તો દરિયાની સપાટીથી 100 મીટર નીચે। હવે પ્રશ્ન 2, નીચેની સંખ્યાની યોગ્ય સંકેતો સાથે પૂર્ણાંકો તરીકે દર્શાવો। 1, વિમાન જમીનથી ઉપર 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે, એટલે 2000 મીટરની ઊંચાઈ પર છે એટલે +2000 મીટર। કારણ, જમીનથી ઉપરનું માપ હંમેશા કેવું લખાય? ધનમાં લખાય। બીજું, એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટર નીચે જઈ રહી, નીચે જાય એટલે -800 એટલે -800। કારણ, દરિયાની સપાટીથી નીચેનું માપ હંમેશા ઋણ લખાય છે। પછી ખાતામાં 200 રૂપિયા જમા કરે એટલે વધે ને તમારું બેલેન્સ, તો પ્લસ આવે। જમા કરવામાં આવેલ રકમ હંમેશા કેવી લખાય? ધન લખાય। ખાતામાંથી 700નો ઉપાડ તો બાદ થાય, કારણ કે ખાતામાં ઓછા થયા તો -700, તો ઉપાડવામાં આવેલ રકમ હંમેશા ઋણ લખાય છે। પ્રશ્ન 3, નીચે આપેલી સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો તો +5, આને શું કહેવાય? સંખ્યા રેખા કહેવાય। ફૂટપટ્ટીની મદદથી તમારે એને દોરવાની છે, તો બરોબર વ્યવસ્થિત દોરો। વચ્ચે શું હશે? 0, +5 દર્શાવે જમણી બાજુ વધુ હશે, તો આ 1, 2, 3, 4, 5, તો 5 દર્શાવી દે તો 6, 7, આ બધું -1, -2, -3 ના -4। આકૃતિમાં બિંદુ એ +5ને સંગત બિંદુ છે, તો અહીંયા એ બિંદુ નામ આપી દેવાનું। હવે બી -10 તો 0 આ બાજુ વધારે દર્શાવવાનું, 0, 1, 2, 3 ને 4, તો -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10, -11। -10 ઉપર કયું બિંદુ દર્શાવવાનું? બી બિંદુ। પછી +8 તો જમણી સાઈડ આવશે, તો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, તો 8 અહીંયા દર્શાવી દેવાના, એ સી બિંદુ નામ આપો। -1, -2, -3, -4, -5, -6, પછી -1 તો અહીંયા 0, 0, -1, -2, -3, -4, -5, તો 1, 2, 3, 4, 5, 6, તો અહીંયા -1 ક્યાં આવશે? ડી આવે, તો આકૃતિમાં ડી એ -1ને સંગત બિંદુ છે। પછી ઈ તો -6, તો આ 0, 1, 2, 3, 4, 5, 6, 7, -1, -2, -3, -4, -5, -6, તો -6 એ શું આવશે? ઈ બિંદુ, તો આકૃતિમાં બિંદુ એ -6ને સંગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના દાખલા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, ત્યાં સુધી તમારા સંખ્યા રેખા બરોબર વ્યવસ્થિત ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને દોરવાનો છે।